નમસ્કાર, દિવ્યાંગ ન્યૂઝ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે. હું છું લોક સાહિત્યકાર મહેશ આહિર, આપ બધાનું સ્વાગત કરું છું. આજ હું વાત લાવી રહ્યો છું કે આદત ન પાડશો આંખને રડવાની, આ જિંદગી છે મોજથી જીવવાની, મોતને પણ આપો મત જિંદા દિલથી જંગ લડવાની, નફરતની આજ્ઞાવ ઠારો કે પ્રેમથી દુનિયા જીતવાની, ખુદના ડરને પણ ડરાવો ના કરશો વાત કદી હરવાની, અંધારે ન હોય પડસાયા પણ સાથે કરો તૈયારી કઠિન માર્ગે ડગ ભરવાની, આદત ન પાડશો આંખને રડવાની, આ જિંદગી છે મોજથી જીવવાની, ને સંબંધો એવા સજાવો કે જેમાં શબ્દ ઓછા અને સમજ વધુ હોય, પુરાવા ઓછા અને પ્રેમ વધુ હોય. જિંદગીમાં સમયથી વધારે કોઈ પોતાનું કે પારકું નથી હોતું. સમય જયારે આપણો હોય ત્યારે બધા આપણા હોય છે, અને સમય જયારે આપણો ન હોય ત્યારે બધા પારકા હોય છે. પણ તૂટેલા સંબંધોને એવા સૂકા ફૂલથી સજાવો કે જયારે પણ એની ઉપર સમરણનું પાણી છાંટો ત્યારે તે મહકી ઉઠે. ઘરની બહાર ભલે આપણે દિમાગ લઈને રહીએ કારણ કે ત્યાં બજાર હોય છે, પણ ઘરની અંદર જયારે પ્રવેશ કરીએ ને ત્યારે દિલને લઈને આવીએ કારણ કે ત્યાં પરિવાર હોય. આ બધું આમ તાળી ઉપાડશો મજા આવશે, બરાબર ને? જડસુરત આ દાદ આપે એટલે આમ આમ અમને કોટો થાય કે ગુજરાતી 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 ની મજા. આપણે રહો ગુજરાતી ફિલ્મમાં એની હું તમને ખંભળાવું કે ગુજરાતી પિક્ચર ની મજા, એ બગીચો હોય એમાં હીરો ની હિરોઈન બે બેઠા હોય ને એવી સરસ પ્રેમની વાતો કરતા હોય. હિરોઈન હીરાને કહે કે શ્યામ હું તારા વગર નહીં જીવી શકું, શ્યામ આ રાધા મને ખબર છે, શ્યામ મને બહુ ડર લાગે છે, શ્યામ આ રાધા ડર તો લાગે જ ને, શ્યામ આ સમાજના રીત રિવાજો આપણને નહીં જીવવા દે, શ્યામ આ રાધા હું તારી સાથે જ છું, તું ડર નહીં રાધા, તું ડરે ને તો મારું કાળજો કપાય, શ્યામ જેમ જળ વિના માછલી તડપે એમ હું તારા વિના તડપું છું, શ્યામ આ રાધા. આવી સરસ પ્રેમની વાતો હાલતી હોય એમાં કોક વાયર આડો બેઠો હોય એ પઠો પાળી ઈ પડો રાધાના બાપુને લઈને હમાશા આપે કે બાપુજી બાપુજી ગજબ થઈ ગયો, બાપુજી બાપુજી ગજબ થઈ ગયો, કે શું છે કે વન વગડામાં તમારી દીકરી રાધાન ખીમરાદ મુખીનો દીકરો શ્યામ પ્રેમના ગીતો ગઈ. તો બાપુ એને એક ઝાપટ માર્યો કે તું શું બોલી રહ્યો છો, નું તને ભાન છે કે આ બાપુ આ મેં મારી હગી ખેડ. તો બાપુ ઘોડા ઉપર પ્લાંગ માંડે બંદૂક ને બળિયો ની તબડક તબડક કરતા ને આવે, હો ફૂટ ઘોડો આગો ઉભો રાખી અને બંદૂક ઠેરાવે કે શ્યામ હું તને જીવતો નહીં છોડું, શ્યામ રાધા આડે આડે આવી કે બાપુજી શ્યામ ને મારો, એ પેલા મને વિંધી નાખો, બાપુજી મને વિંધી નાખો. હા બાપુ હવે મજા આ રીતે તાળીઓ પાડતે રહ્યો એટલે મજા છે. ગુજરાત ગુજરાત હમણાં પંજાબ થી પંજાબી ફરવા માટે આવ્યું હોય અહીંયા ગરમા, ને સિંહ એને ખાઈ ગયો, અંબોડી હોતો કકડાવી ગયો, એટલે બીજા સિંહો હતા એ બધા ભેગા છે ને ઓલા સિંહ એને ફરિયાદ કરી કે ભલામણ આ ગુજરાત છે આ સૌરાષ્ટ્ર છે ને એ ફરવા માટે અહીંયા આવ્યો હતો, તું આવે ને અંબોડી હોતો ખાઈ ગયો, જોવું જોવે તારે ઓલા આવો જાય ને ઘીગલેવો. એટલે એ તાળાકું શું રિપેર કરવા વાળો હતો, તું હવે ને કકડાવી ગયો, એટલે ઓળો સિંહ કે માણા પંજાબી ખાઈ તો મારે ક્યારે પંજાબી ન ખાવું. હમણાં પતિ પત્ની બે જમવા બેઠા ને રોટલી છે દાજેલી આવી ગઈ, અમુક તો ખીજા વહાટું રૂપેર થી તો ઓલે એમ રોટલી નો કા કર્યો કે આ રોટલી દાજી ગઈ ક્યાં ધ્યાન રાખો, એ કે આખું છે કે કોડિયો, ઓલી કે દાજી ગઈ છે જે કઈ છું પણ અંદર પેઢી બીજી લે ને હારી લે ને.
મૂળ બિચારીની કઠણી તે બીજી રોટલી તોડી અમલે વાળ નીકળ્યો તો ઓલો ખીજાવાની પરાકાષ્ઠ કે વાળ આવ્યો એ કે અહીંયા મારે ખાવાનો કે પણ બીજી લઈ લે ને એટલે મારે કેટલી રોટલી ફેરવવાની એ કે એટલે બેન મણી રડવાની બાજુમાં બેહી ગઈ કે મારો વાળ તમને ગમતો નથી એ કે નહીં કે મારો વાળ ગમતો નથી ને કે નહીં કે આ જ વાળ ઉપર એક દીતે ગીત ગયેલા છે એ રેશમી ઝુલ્ફે એ શરબતી આંખે આ તારો પ્રેમ મરી ક્યાં ગયો પણ પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો તો મને ગળકી દઈ ને ઓળો ખાઈ ગયો કે એવું હોય તો ગંડી એવું બધું ધાયલા કરે પણ હાવ ઝીણો એવો જોક છો હાવ ઝીણો સમજાય તો સમજાય ન કે જયારે સમજાય ત્યારે દાંત કાઢવા પતિ પત્ની એટલા બધા ભાવથી જીવતા તો કે ભાવથી જીવે ત્યારે બધા લગ્નમાં એરે દિવાળીમાં એરે નવરાત્રિમાં એરે ફટેકડા એરો ફોડે એક ફૂલ ખણી કરે તો એક સુર સુર્યું કરે અરે દિવાળીના દિવસે એક ભાઈની ઘરે બે હોવા જો તો રૂમની અંદર ફટેકડાનો અવાજ આવે ફટક ઢીંગ ઢીંગ ફટક ઢીંગ ઢીંગ કીધું આ રૂમમાં ફટેકડા કોણ ફૂટે એ કે ફટેકડાની જ ફૂટતા જ્યાવરોનું રેકોર્ડિંગ કરી દીધું એટલે આ બે પતિ પત્ની એટલા બધા ભાવથી જીવે ને ભાઈએ એના પત્નીનું બહુ ધ્યાન રાખે એમાં એની પત્નીને છું કે ઘડીક આ માણા મારી વગર નથી રહી શકતો અને માની લો કદાચ મારો કઈ આવો એને નબળો વિચાર આવ્યો કે કદાચ હું ગુજરી ગઈ હોય તો આ મારી વગર હેનો જીવી એક પણ આ બહેનોને વ્યામ આ દેશનો પુરુષ ગુજરી ગયો છે તો એની પાછળ એની પત્ની સતી થઈ છે બાકી કુકા સત્તા થયા એવા કોઈ દાખલા છે કોઈ ઇતિહાસ જ નથી એવો એટલે આ બેનને એમ છું કે મારી વગર રહી નથી શકતો ને પછી જમતા હતા બપોરે પછી એને પૂછ્યું ભાવથી કે હે પતિ દેવ પણ ગુજરવાનું ન થોડુંક ઓછું બોલ્યા કે હે પતિ દેવ હું તમને 5 દિવસ ન દેખાણી હોઉં તો તમે શું કરો હવે ઠામુકા બેનાને 5 દિવસ ન દેખાય એટલે ઓલાને જે અંદર આનંદ હતો ને એ વિસ્ફોટ થઈ ગયો એ કે તો મજા આવી દે હોય પણ જોક સવે શરૂ થઈ મૂળ જોક સવે શરૂ થઈ પછી ખરેખર એ ભાઈને એના પત્ની 5 દિવસ દેખાણા નહીં ખરેખર ન દેખાણા 6ઠે દિવસે થોડા થોડા દેખાણા આંખનો હોલો ઉતરા પછી હવે અમલે ત્યારે દાંત કાઢી તમારી સમજણને ધન્યવાદ છે આ એટલે ઓલી મારી મરીને તોડી નાખ્યું હમણાં એક બકરીનું એક્સિડન્ટ થયું એટલે બકરીના બે ભાગ થઈ ગયા નો પાછલો ભાગ જીવતો ને આગલો ભાગ હાવ ફેલ ને એનાથી આગળ એક ભાઈ ટ્રેનના પાટા પસાર કરતો એનું એક્સિડન્ટ થયું એનાય બે ભાગ એનો આગલો ભાગ જીવતો અને પાછલો ભાગ ફેલ એમાં એક ડોક્ટર ત્યાંથી નીકળ્યો એટલે એ ભાઈ મિરોની પત્ની મળી રડવા કે હે મારો પતિ મરી ગયો હવે મારો હું થાય મારી આજીવિકા ગુજ સીનવાઈ ગઈ ને ત્યાં ડોક્ટર સાહેબ કીધું કે બેન આગળ હું એક એક્સિડન્ટ જોઈને આવ્યો છું એ બકરીના બે ભાગ થઈ ગયા એનો પાછલો ભાગ જીવતો છે અને તમારા પતિનો આગલો ભાગ જીવતો છે તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો પ્લાસ્ટિક સર્જરી કરી દો એટલે બેન કે કંઈક તો કંઈક સાહેબ જીવે એવું કરી જો નહીં એ લઈ ગયા દવાખાને ભાઈનો આગલો ભાગ અને બકરીનો પાછલો ભાગ એ કરી પ્લાસ્ટિક સર્જરી ને કર્યો હાજો પછી 6 મહિના પછી ડોક્ટર સાહેબને એમ છું હાલને જરાક હું ખબર કાઢવા દાવ એ કે એટલે ન્યા જઈ ડોરવાલ દેબેવો બેને દરવાજો ખોલ્યો કે નમસ્તે બેન એ કે આવો સાહેબ કે કેમ છે મારા ભાઈની તબિયત એ કે સાહેબ તમારી દયાથી બહુ સારું થઈ ગયું તમારા ભાઈ રોજ 3 લિટર દૂધ આપે એટલે મારો ભાઈ બન પોળો હાવ દિલનો પોળો એમાં હું ફોનમાં વાત કરતો ને હું ત્યાંથી નીકળ્યો ગાડી લઈને એટલે હા ઉદાસ ઉદાસ મેં કીધું એટલે ભાઈ હું પોળા શું છે એ કે ભાઈ લાવા દેની મારો મૂડ મૂડમાં નથી કે પણ મેં કીધું વાત શું છે એ તો કે એ કે તારા ભાભીનો ફોન ચાલુ હતો મને એણે ફોનમાં એવું કીધું કે મેં એને કીધું કે તારી યાદમાં મારા દિલમાં ઝીણી ઝીણી ઝાલર વાગે
કે એવું મેં તારા ભાભીને ફોનમાં કીધું ને એના મને જવાબ આપ્યો, પછી નું કે મારો મૂડ ભંગી. મેં કીધું પણ કીધું હું એ તો કે મેં એને કીધું તારી યાદમાં મારા દિલમાં ઝીણી ઝીણી ઝાલર વાગે. એટલે એને મને કીધું હા કે મારી યાદમાં તમારા દિલમાં ઝીણી ઝીણી ઝાલર વાગે. એ કે સારું હોય કે હું ત્યાં આવીને પછી નગારે મણશે વાગો. પછીનું એ કે મને મૂડ ને મેં કીધું એટલે આવું બધું હેલાત કરે જે કંઈ છું એ તે. ને પછી સમય જતા એ ભોળાને બાજુનું આણું વળ્યું ને એ ઘરે આવ્યા ને ભોળાનો એક દી ફોન આવ્યો મને કે આવ્યું ને ભાઈ ઘરે બેસવા. એટલે હું ઘરે બેસવા ગયો એટલે માથાકૂટ હાલતી હતી બે ને. એટલે એના પત્નીએ મને કીધું મને કે મહેશભાઈ કે આને સમજાવો નહીં કે એ કે હું અહીંયા આવી તેધું નહીં કે મારે હક નથી. કીધું છું હું એ તો કયો એ કે આનામાં એટલે મારા સાસુ મને કાયમ એટલી ટકટક કરે એટલે હું એ કે હું દુબળી પડી ગઈ કે લગ્ન પહેલા કેવી કે હું જાડી હતી. કીધું આ લગ્ન પહેલા હારા તો મને કે આને સમજાવો નહીં. એટલે મેં એને સમજાવ્યો. મેં કીધું ભાઈ એવી પ્રોબ્લેમ હોય તો નોખો થઈ જાય એટલે બધા સદીઓથી નોખા થતા હોય પણ આનું સમાધાન કર્યું. એ અંતે એને નોખો કર્યો ને 6 મહિના પછી પાછો ભોળાનો ફોન આવ્યો મને કે મહેશભાઈ આવો ને ઘરે બે આવો. તે જો મને કે આ તારા ભાભી કે કેટલા રાડા છે જે લગ્ન પહેલા રાડી હતી એની કરતા ડબલ રાડી. મને કે હવે આનું શું કરવું. મેં કીધું એક કામ કે તારા મા પાસે 2 મહિના મૂકજે એટલે પછી મીડિયમ થઈ જાય. પણ 2 જણા દારૂ પીતા હતા એમાં એનો સંબંધી ત્યાંથી નીકળ્યો એટલે તેની એની નજર થઈ ગઈ. એક પછી સંબંધી કઈ બોલ્યો નહીં સામે મનો વયો ગયો. પછી 2માંથી એક બોલ્યો કે સારું થયું નહીં કે આપણી પાસે આબરું નથી નકર વહી જાત ને. એ કે આ એક જણો ફૂલ થઈને દવાખાને ગયો એટલે ડોક્ટરે આજલ કીધું શું થઈ કે કપી ખુશી કપી ગમ કે દારૂ બરો પીવો છો કે કપી વિસ્કી કપી રમ કેટલો પીવો કભી જ્યાદા કભી કમ એ કે થાય છે હું કે કભી શ્વાસ કભી દમ. ડોક્ટર ઉભા થઈ ગઈ કે જે આ દવા તમે સારું રાખો ને એની દવા સારું રાખો. અસ્તુ ધન્યવાદ.